વધુ વિડીયો જોવા માટે પ્રો મૂવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો ઘંટડી. પ્રેમ, અઢી અક્ષરનો શબ્દ પ્રેમ. બધા ઊંધે કાંધ પ્રેમમાં પડી તો જાય છે, પણ સાલો પ્રેમનો સાચો અર્થ કોઈને ખબર જ નથી. પણ સાચો પ્રેમ કોને કહેવાય એ તો આ છોકરી એટલે કે ફોરમ પાસેથી શીખવું જોઈએ. પર્વના એક્સિડન્ટ પછી એની આ હાલતમાં પણ એની સાથે જીવન પસાર કરવાની એની આ જીદ, આ સાચો પ્રેમ નથી તો બીજું શું છે? ગુડ મોર્નિંગ. આજે ચા થોડી ઉભરાઈ ગઈ છે એટલે કડક બની હશે. તને તો આવી જ ચા ભાવે છે ને? પણ મને તો દૂધવાળી ચા ભાવે છે. તને ખબર છે સૌથી મોટી દુશ્મન હોય ને મારી તો આ ચા, કેમ કે સૌથી પહેલાં તારે ચા જોઈએ અને પછી મારા મેસેજ. પર્વ, કોઈને ચા આટલી કેવી રીતે ભાઈ શકે? પર્વ, ડોક્ટરે થોડો જ સમય તને આરામ કરવાનો કહ્યો છે. પછી આઈ પ્રોમિસ તને ફેવરેટ જગ્યાએ લઈ જઈશ તને ચા પીવા માટે. પર્વ, તને યાદ છે આપણે જ્યારે પહેલી વાર મળ્યા હતા? આઈ એમ ટુ લેટ. આઈલ કોલ યુ લેટર. ઓકે, બાય બાય. બાય. મિસ્ટર, આ કઈ 90ના દાયકાની ફિલ્મ નથી કે તારી બુક્સ પડશે ને હું તને જોયા જ કરીશ. 90s ની નહીં, 60s ની ફિલ્મો. હવે તું મને શીખવીશ? આ છે ને ફ્રેન્ડશિપ કરવાની બહુ જૂની ટેકનિક છે. ઓકે, હવે મોબાઈલનો જમાનો છે. હા, મોબાઈલ પડે એ પોસાય એમ નથી, એટલે હવે દોસ્તી ફેસ ટુ ફેસ નહીં, ફેસબુક પર થાય. હાઉ રૂડ. કેટલી અલગ હતી ને? સાવ બોલકી, અને તું સાવ બોચ્યો. ભણવામાં હોશિયાર, પણ એકલવાયો ને ગંભીર. તું અને હું કેટલા અલગ હતા. અને સાચે જ એવું હતું કે આપણે ક્યારેય નહીં મળીએ. મને તો તું સાચે જ ચસ્કેલ લાગેલો. મને થયું આવું કોણ વિચારી શકે. હું તો તને ભૂલી પણ ગઈ હોત જો આપણી બીજી મુલાકાત ના થઈ હોત. એક્સક્યુઝ મી, શું થયું? કોઈ હેલ્પ કરું? હેલ્પ? વેઇટ, આને સરખું કરી શકો? શેનાથી? જે તારા હાથમાં છે એનાથી.
જોક. નો લાય લે રિલેક્સ, આઈલ મેનેજ. થેન્ક યુ. કેન આઈ વોક યુ આઉટ? એક્ચ્યુઅલી રાઈડ યુ આઉટ. ઓકે, આઈલ ટેક ઇટ. થેન્ક્સ. બાય ધ વે, મારું નામ પર્વ. તારું? પરમ. એટલે જ તું આવે એટલે સુગંધ આવે. એમ એવું જ હોય તો તું આવે એટલે ફટાકડા ફૂટવા જોઈએ, પતંગ ચગવા જોઈએ, રંગબેરંગી કલર ઉડવા જોઈએ, નહીં? કેમ? પર્વ છે તારું નામ. નાઈસ. પર્વ, આપણી દોસ્તીની શરૂઆત કેટલી જોરદાર હતી, નહીં? ધીરે ધીરે આપણી દોસ્તી પાક્કી થતી ગઈ અને આપણે બંને એકબીજાના રંગમાં રંગાઈ ગયા. મનોમન હું તને ક્યારે ચાહવા લાગી? મને જ નથી ખબર. પછી તો દિવસ રાત તમારા મનમાં મનગમતા મહેમાનની જેમ કબજો જમાવીને બેસી ગયો અને હું ગુલાબી કેફમાં ઉડતી રહી. Thank you.